અત્યારનો જમાનો તો કેવો આવી ગયો હે કે હગી બેનું હોય ને તો એને ન ભળે, પણ તું ભલે ને મારી જીભની માનેલી બેન રહી, પણ આપણા બેને ભળે ને એવું તો કોઈ ને ન ભળે. અને તને હું શું કહું, તારે મારી હાહુનું હેન કાઈ ખોટું નહીં લગાડવાનું. ના ના, હું એનું સાંભળું નહીં, એનું સાંભળું જ નહીં. તારે એ તો ગઈઠા સ્વભાવ હોય. એ સાંભળે ને કૃષ્ણ, આપણે રાતે જાવ છે ને તો યલો સાડી પહેરજે, હું યલો પહેરીશ. હા તો હું ઈ પહેરીશ ને. કેટલા વાગે જાવું હે? આપણે 7:00 વાગે નીકળશે ને 12 જમી લેશે. હા પાકું. અને બા હું શું કહું, સાંજે હે ને મેં જો બહાર જવાના હી બધે. હો કોણ? જો હું. હા પછી ઓલો મારો ભાઈ નત કર્યો ઝીણકો. હા અને મારી બેન કરી ચાંદની. બસ ઓલો જઈલો બધે સીન જમવા. હા હવે તને કઈ શરમ જેવું છે કે નહીં? કા કોઈ મને પૂછ્યું તો બા અમે એમ જમવામાં હું તમને. મને બધું પૂછવું પડે, તને હું લઈ આવી છું, તું મને નથી લઈ આવી. અન જા બા, કેટલાય દિવસથી અમે બધાય ભાઈ બેન ક્યાંય ગયા નથી ને, તો કીધું આજે જઈ આવી. હા તે આજે જઈ જાય, પણ મને પૂછવું જોઈએ, સમજી ગઈ? હવે આ જેને તેને કેને ભાઈ બનાવતી ફરે છે અને બેન બનાવતી ફરે છે, એટલે મારે હોય ધર્મશાળા છે એટલે બધાને હોય ભેગા કરું હે? અને તારે એમ ને એમ આવવાનું નહીં, મને પૂછ્યા વિના નું, સમજી જાય? પણ બા એમાં એને શું, તમે વળકા ભરો હો ખોટા. પણ મને તો પૂછવું જોઈએ કે ન પૂછવું જોઈએ? એમાં કઈ ઘરે આવવામાં ન પૂછ. ના હો, મને પૂછવું પડે પહેલા. જેને તને ભાઈ બનાવતી ફરે, જેને તને બેન બનાવતી ફરે, ઓલો ઝીણકો તો મારો ભાઈ, ઓલો ફલાણો તો મારો ભાઈ, આ તમારી બેન, આવું કરવાનું? મને તો પૂછવું પડે હો. તને હું અનાથ આશ્રમમાંથી એટલે લઈ આવી કે તું જેને તેને ભાઈ બનાવતી ફરે, જેને તેને બેન બનાવતી ફરે. બા એવું તો ન સંભળાવો અનાથ આશ્રમ નું, જ્યારે હોય ત્યારે તમે એવું સંભળાવવા માંડો છો. હા તો સંભળાવે સમજ્યા? અને તને હું લઈ આવી ને, તને અહીં શું દુઃખ છે? હાલ કે જો, એ મજા ખાઈ પીને જલસા કરે છે તો પછી બીજાને ભાઈ બનાવવાની તને હું જરૂર છે? બા આવું બોલો ને, એ દુઃખ જ કહેવાય. આ તું છાની માની રે, તને શું ખબર પડે મારા ઘરની? હે હાલ વેતી તા, પૂછ્યા વિના ને મારા ઘરે આવતી નહીં. હો આવજો. એવી રીતના નો કહેવાય બા, એને તમારું શું બગાડ્યું છે? આ જેને તેને ભાઈ બનાવતી ફરે ને એ મને જરાય નહીં પોહાય, સમજી ગઈ? તમે હે ને મને એવું કહો, હું બધાયને મારે, હું અત્યારે સુધી અનાથ આશ્રમમાં હતી તો ત્યાં મારો પરિવાર નહોતો, તો હવે મારો અહીં પરિવાર છે તો હું બધાયના ઘરે જાઉં બેહું તો મને ગમે. એવું કાંઈ ગમાડવાની જરૂર નથી, આને સમજાવી દેજે. હા અલે આ શેની આયદરી હશે ને? અત્યારે હું ને દૈલી બેય ગામમાં ગયા હતા. શું લેવા ગયા હતા? હે શું લેવા ગયા છે દૈલી બેજી? આ હું આ ઓલ ડ્રેસ નું કાપડ જો. હા આ રહ્યું. હા બરાબર. હે તો હે ને હું દૈલી આવ્યા ને તો દૈલી બન કે આપણે રાત્રે જઈલો, તું હું જીકો. આ જઈલો કોણ? નવો કોણ જઈગો? જઈલો ઈ મે ભાઈ નો બનાવ્યો, હમણે આ વર્ષે રાખડી બંધો નોતી ગઈ. હા ઓ મૂળ ભાઈ હે કેટલા? હે તમે જાણવો કરી કો તો ગણવા ન દેતી. હે ગણવા ન દેતી હું ભાઈ. હું એમ કો આના કરતા તારો હગો ભાઈ હોત ને તો હારું. કોઈ માણા હમો મળે ભાઈ? કોઈ માણા હમો મળે ભાઈ? કઈક બધી રીત રખાય, તારા બાપ હાલતા ને સાલતા માણા ને ભાઈ બનાવી લે. તો એમાં શું થઈ ગયું બા? મારે ભાઈ નથી એટલે હું બધા ભાઈ કહું છું. આ કેટલા તારા ડોહા ને હારા ભેગા કરવા, અને આવું મને નથી પોહાતું કાઈ, અને મને નથી પોહાતું. હા કહું છું, જેને તેને અહીં લઈ આવે, એને ચા પાણી કરે, એને નાસ્તા કરાવે. તો હું બધાય ઘર ચા પાણી નથી પીવા જાતી. પણ શું કામ આવો ભાઈ બનાવવા જો? હકના આઢીનો ઢાઢીનો બધાય ભાઈ કરી લ્યો તમે, આવું શું જરૂર છે? એકાદો એનું નામ ભાઈ કહેવાય, પછી હાલ તમારક મે કો ખંભે બાસ્કો નખે એ મારો ભાઈ. એમ નહીં બા, તમારા દીકરો હે ને તમાર છત નો છાયો હે, મારે કોઈ નથી ને, અને હું ગામ માં ભાઈ બનાવવા નીકળું તો તમારે થોડું સમજવું જોઈએ. એ તો છત્રી છાયો રે. હો મને ભલે હું છત નો છાયો રહ્યો, તું છત્રી છાયો રે, એટલે તને વાંધો ન આવે. અને પેલા તમ જારો બા. હા ભાઈ. હા હા ભાઈ. પેલા છે ને અમને પૂછવું જોઈએ કે બા ને હું ભાઈ બનાવું? હા આને બેન બનાવું? સાર ફેરા ફેરો ને, ઈ નો ફેરો તો ગધેડિયા ફરી ગયો હતો.
તો ઈ ગમેની હે ને માથે માટલો લઈને આઈલી જાત ભાઈ નો બનાવ તાર ભાઈ બનાવ તમે હે ને બે એકલ હુડા છો આમ ભલે કો ચાલ જાવ લે ઘર માં અને માપ મારે જે હવે એ રીતના દબાવતા નહી હો હું તમને કહી દઉં હું હા કાઈ કેતા નથી એટલે પેજ આઈલી હો કોઈ હે ને એટલે દબાવો હો એટલે નગન અમે મરી જઈએ કોઈ નથી હે આવું શું બોલવા જરૂર છે આ જો તો માણે રાજી થઈ બસ છે ને રાજી ભાઈ જાંદર આલી નીકળી હે કેવી થાત એ જેવી હોય એ તમે થોડું દબાણ રાખજો અરે દબાણું કેટલું રાખું છું તો એ ઘડીક થાય તો એની બેન પણ આવે ઘડીક થાય તો ભાઈ પણ આવે મારે તો આ જોવાનું બસ કાઈ વાંધો નહીં બધું બંધ કરાવજો અને હું જાઉં છું કારખાને મારા કકરાટ નથી પોહાતો કાઈ એમનો ગુજરાતી માં કહી દેજો મારા દીકરા ભગલાને નથી પોહાતો હા હવે હાથેકના ભાઈઓ બનાવી લે મન પડે ને કાલ હવારે મારે શું મોટું બતાવું લે હું જઈલા ભેગી જાઉં છું ઓલા ભેગી જાઉં છું ક્યાંય નથી જવું એને જવાનો જતા અને જાય ને તે ભેગો પગ ભાંગી નાખજો જમણો પગ જાવ અંદર રહી જાવ ધ્યાન રાખજો એનું હું જાઉં છું કારખાને હો તમને કહું છું બા એ હા તું ચિંતા ન કરતો તું રાજી થઈ જાય કોણ લાવે લીમડી કોણ ઝુલાવે પીપળી ભાઈ ની બેની લાડકી એનો ભાઈ નો ઝુલાવે કોણ છે તો મારો ભાઈ શું હવે બાઠિયા જાને ભાઈ વાળો કોણ છે તું હે હા બા હા મેં નો થા જાઓ ભાઈ તું શાંતિ રાખ શું છે બા મેં તમને ઓલા કીધું નતું ઓલો ઝીણકો ઈ મારો ભાઈ હે ને અમને ભાઈ બનાવ્યો ને ઈ છે હા ગામ માં ઈ ભાઈ જ આવે તારે બીજું કોઈ આવે છે આ બાઢિયો આયા ને શું કરે બેન તારું મોઢું આડું આવે નકર આ દોહી ની જીવડી કાઢી પા તો મારી બેન નું મોઢું આવે ભાગ્યા તમારા ચોસા રિયા ને ઈ ક્યાં ઉટા થઈ જાય ખરાબ રીતે બોલાવો કો કયું એને આવો આવજો હારી જીભે નથી થાતું આ બબે વર થયા અમારા ઘરમાં કોઈ ઝીણકું છોકરું આવ્યું છે તને કોઈ બી એમ થાય છે મારા ઘરમાં એક નાનું છોકરું જોયે બાબા હવે તમે એમાં હું કામ મારો વાક કાઢો ઈ ભગવાનની મરજીની વાત છે એમાં હું શું કરું હા શું કરું અરે એ છોકરું હોત ને તો આ ગામના આખાને ભાઈ બનાવવાની જરૂર ન પડે તને સમજે આના કરતા તો તને ન રાખ્યો ને તો સારું હતું સમજે મને તો તમારા મેળા સાંભળી અને એમ જ કે એ ગાડા કરતા મરી જાવ ને કે મરી જા ને મરી જા કાલ હવારે કુવો પૂર જા એટલે મારા ભગેરી ને હું બીજી તો કરાવું મરી જાઉં મરતી એય નથી મરી જાઉં તો તમારું ગામ ધસી જાય કેવી છે મને ધડડાવે તો થયો આને સમજાવી દે તું કહેતો હતો ને કે એને ધ્યાનમાં રાખજો એકલો બાઠિયો આવ્યો તો ભાઈ અને જેમ તેમ બોલતો હતો ઉભાર્યો આય આય તો આય 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 તારો બીજો રાઉન્ડ આવ્યો આય આય બાઈ ને કે હે દીધેલા ખાવ છો ને અહીંયા બધું એમને રાખ્યું છે પાછી કે હું મરી જાઉં તો સારું બોલ મરી જવું છે હા મને ધમકી દે રેવા કરતા મરી જાઉં સારું દો ચીસો ચડન કો દો
અરે પી જા તો પીઓ તમારી માને અરે પી લે આ 30 એમએલ અલ કાય કા હું આપી જઈશ ને તો તમે બે માંથી એક હજાર લઈ રહ્યો એટલે આ તું પી જઈશ ને અમે મરી જઈશ હા હા વારી ની ખામા ને શું કરી લઈશ મારા આશ્રમ વાળા હે ને એ તમને બે માંથી એક ને નહીં ભૂકે કાશ અમને શું કરશે તારા આશ્રમ વાળા તો હું એની જવાબદારી એ પાણી ને તમારા ઘર માં આવી હું તમે બે અહીંયા આવ્યા તા મને પડવા અને મને ગમાડી ને લઈ આવ્યા આશ્રમ વાળા જવાબદારી લીધી છે આશ્રમ વાળા એ અમારી જવાબદારી લીધી ત્રણ ટાણા ખવડાવવાનું હળી મળી રાખવાની હા જાના ખાને ભાઈ જારવો લે બોલ આયરો આય લોથા લણે હે આશ્રમ વાળા એ કીધું તું કે અહીંથી લઈ જશો તો એ શેરી ને ગઈએ ભાઈ બેન ને ભાઈ બેન બનાવશે અહીંયા 150 ને પરિવાર ભેગો કરી દે ભલે અનાથ રહી એવું કીધું તું આશ્રમ વાળા એવું ના તો કીધું ભલે તો મારે બધારે ભણે છે મારે કોઈ હે નહીં લગા હું તો મારા માવતરે જઈને બેહત અને બધાને હું બધા યાર સંબંધ રાખું તેરા ઘરે બેહવા જાઉં હાલ પડે બહાર બેહે ને હે મારે નથી ભણતું મારે લે તો તારે ભણે હે પાયકા વાળી ભણે તારે હે ઈ પાયકા તને પાયકા હારા લાગે ઓલ દૈલી ને તો કે મારે બેન ઓલ બાસ્કી હા ઓલો ઓલો ઓલ બાસ્કી ઈ નહીં ઓલ બાસ્કી હા શ્વેતા તો કે મારે બેન તમારે આવી જ બેનો જડે છે હે તો એ કે અરે તું એમ કે હું આ એમ નામ નહી પીઉં તો આની ખારી સિંહ ભેગી ખાતી લઈશ આ શું દારૂ છે હે આ ગાય ગાય પી હાલ હું તમારા બેનું નામ લખી દે હું પીસ જોજો તમે અરે શેમાં લખીશ મારા મરી જઈશ ને તો અરે અમારું નામ લખીશ તો તમારું જ લખવું પડે ને બાવળ ઇની ઇની પેન આપો તો ગાય ગાય લખી નાખ આપણે નજર સામે એ તને કોઈ પીવાનું કેતું નથી હખણી રે ને કોઈ ગામના ભાઈ પોહાતું હું એને સમજાવું તમે એ રહેજો બાય કૃષ્ણ એ કૃષ્ણ આ ભાઈ પધારે તમા ભાઈ હા બેન તમા ભાઈ આ લોકો મને બહુ હેરાન કરે છે બધું અંગરાવે છે તમા ભાઈ દુખી ના થા મારે બેન દુખી ના થા આજે હું છે ને તારા તારા દર્દ ને સારી રીતના જાણું છું મને ખબર છે કે તારી પર શું વીતે છે તું એક અનાથ છો ને એમાં હું અનાથ જ છું પણ ફરક એટલો છે તારી પર ઘણા બધા દુઃખ છે ત્યારે મારા માટે છે ને મા બાપ થોડું ઘણું સુખ મૂકતા ગયા છે પણ હવે હું અનાથ જ છું તું છે ને ભલે હું તારો સગો ભાઈ નથી પણ જીભનો માનેલો ભાઈ છું ને બેન મેં તને એટલી પ્રેમ ને એટલી જ લાગણી આપ્યા છે આ લોકોને જે કહેવું હોય ને એ કહે અને સાંભળ આજે બીજું ખાસ હું તને કહેવા માટે આવ્યો છું તમા કેટલા દિવસથી તું આવી નથી હા પણ છે ને પણ તમા બયા લોકો મને ગેની કરવા જ નથી દેતા પણ થોડા દિવસ પહેલા છે ને તારા ભાભી ગુજરી ગયા હાય હાય એ ભાભી ગુજરી ગયા એટલે હું છે ને બેન હવે તારી ભાવ અનાથ થઈ ગયો હાય હાય ભગવાન અરે મને નથી ખબર તમા તો રડ ને બેટા તો રડ ને વગરનો રડ તો રડ ને અને આમ જો હવે હું તો તારા બાપે ગયા પછી સંસારમાં એકલો થઈ ગયો કાંઈ સંતાન સુખ તો છે નહીં એટલે આ મારી જમીન મકાન આ મારો બંગલો ગાડી બેંકમાં જે કાંઈ રૂપિયા રોકડ પડ્યા છે જે મારા લોકરમાં એ કાંઈ પડ્યો છે જ્યાં જાહેરાત આ બધું છે ને બેન આ હું તારા નામે કરું છું ના ભાઈ એટલી બધી ના તો ના તો રડ ને બેન તો રડ ને આ બધું તારા નામે કરું છું અને છે ને તો ભલે હગી બેન નથી પણ આપણા સંબંધો છે ને હગા ભાઈ બેન કરતા વધારે પવિત્ર છે અને આ તને એટલા માટે આપું છું કે આ તારા સાસુ ને તારા ઘરના બધાને ખબર પડે આખી દુનિયાને ખબર પડે કે લોહીની સગાઈ લોહીના સંબંધ તો હવ સાચવે પણ એક આ તાતણાના સંબંધ સાચવે ને એ જાતા સંબંધ કહેવાય બેન અને હું છે ને આ બધું મૂકી અને હરદ્વાર છે ને આશ્રમમાં સેવા કરવા જાઉં છું પણ તું એમ માનતી નહીં કે હું આ નથી તારે હારે હું છે ને બેન
તારે હારે જ છું, મારો મોબાઈલ નંબર તારી પાસે છે, તો તું છે ને હવે દુઃખી થતી નહીં, અને છે ને ગયું કાંઈ લાગે તો મને ફોન કરતી રહેજે બેન. અને આ છે ને આ આનો તમામ ભોગવટો એને તમામ માલ મિલકત દોલત સંપત્તિ બધાની વારસદાર છે ને એટલી તું જ છું. અને બેના આમાં છે ને એટલી સંપત્તિ એટલી ધન દોલત છે ને કે અને હા એને વારસદાર મેં છે ને તને એકલીને જ નિમે છે. અને આ તારી સાત પેઢી સુધી ખૂટશે નહીં. અને દુનિયા છે ને દુનિયા જોઈને હેરાન રહી જશે કે શુદ્ધ લાગણી અને શુદ્ધ પ્રેમના સંબંધો છે ને એ લોહીના સંબંધો કરતા પણ ચડિયાતા હોય છે. ઉભા રહેજો ધમાભાઈ, જોઈ લો તમે લોકો આ અમારો પવિત્ર સંબંધ. અને આજે દુનિયામાં ઘણા એવા આવા સંબંધ છે કે જેનું કોઈ નામ નથી હોતું, પણ સમય આવે એ નિભાવી જરૂર જાય છે. અને એ વાત આજે મારા ધમાભાઈ છે ને સાબિત કરી બતાવી. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણ બેસુર ફે કિસુડી, અને મસ્ત મજાનો ઇમોશનલ અને સમજવા લાયક કોન્સેપ્ટ આપની સમક્ષ લઈને આવ્યા છીએ. મારો આ વિડીયો જો તમને ગમે તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું ભાવેશ ભગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.